सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठा जिला में अंबाजी नजीक कोटेश्वर रोड पर आवेली गैरकायदेसर दबाणों ने दूर करवानी कामगिरी हाथ धरवामां आवी हती। આજે વહેલી સવારથી કોટેશ્વર રોડ ઉપર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જોવા મળ્યો હતો, ત્યારે ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે દબાણ દૂર કરવાની કામગીરીમાં કોઈ પણ રૂકાવટ ન આવે તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ કોટેશ્વર ખાતે હાજર રહ્યો હતો અને ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં કોટેશ્વર ચીખલા રોડ પર આવેલી 16 જેટલી ગેરકાયદેસર દુકાનો જે દબાણમાં હતી તેને દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ હતી। અગાઉ પણ દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે આજે સવારથી જ પોલીસ કાફલા સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને જેસીબીના મદદથી ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જંગલ વિસ્તારમાં આવતી ગેરકાયદેસર દબાણને દૂર કરવા બાબતે કોટેશ્વર અને ચીખલા રોડ ઉપર દબાણદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ત્યારે આજે સમગ્ર મામલે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણમાં આવેલી દુકાનોને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અકસ્માતમાં અનેકવાર અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે દિલ્હીથી અમદાવાદ જતી વોલ્વો બસને પાલમપુર આબુ હાઇવે પર અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક અકસ્માત નડ્યો હતો। ચાલકને ઝોકું આવતા બસ ડિવાઈડર પર ચડી જતા બસમાં સવાર લોકોની ચીસિયારી કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જોકે અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। જોકે બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બનાવના પગલે પોલીસ તેમજ LNT વિભાગ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા લાખણી અને દિયોદર તાલુકાના વિસ્તારના ભૂગર્ભ જળના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, જેમાં દિયોદર લાખણી તાલુકાના ભૂગર્ભ જળ ઊંડા જતા સિંચાઈ માટે પાણીની અછત ઊભી થતા લવાણા ગામના 50થી વધુ પરિવારોએ હિજરત કરવાનો વારો આવે છે, જેને લઈને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા આ મત વિસ્તારના લોકોની ચિંતા કરી આ વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં એક કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા જાહેર કે સામાન્ય કાર્યક્રમમાં પાઘડી ફુલહાર કે શાલની સન્માન નહીં સ્વીકારવાનો સંકલ્પ લીધો હતો, ત્યારે લાખણી તાલુકાના લવાણા કુંડા ગામના લોકોએ ધારાસભ્યને પૂરતો સમય લોકોના જનહિતમાં કાર્ય કરે તે સંદર્ભમાં શુભ કે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યને આમંત્રણ નહીં આપવાનો અનોખો નિર્ણય લીધો હતો। લવાણા ગામના ગ્રામજનો તમામ સમાજના ગ્રામજનો ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે લવાણા ગામ અને આજુબાજુના ગામોમાં પાણીનો પ્રશ્ન ખૂબ વિકટ છે, તો ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબને અમે બોલાવી ગ્રામજનો ભેગા થઈને એક એવો નિર્ણય કર્યો કે અમારા વ્યક્તિગત પ્રસંગોમાં અમે આમંત્રણ આપશું નહીં અને એમને પણ અમે સ્વેચ્છાએ એવું કીધું છે કે તમે અમારે ત્યાં નહીં આવો તો ચાલશે, અને અમે ભેગા થઈને એવો નિર્ણય કરીએ છીએ કે અમે તમે વિકાસના કામો અને એમાં ખાસ કરીને પાણીના પ્રશ્નો હલ કરવા માટે એમને અમે છૂટ આપીએ છીએ। એનું કારણ છે કે 125 ગામોની અંદર જો આવી રીતે વ્યક્તિગત પ્રસંગોમાં જો જવાનું એમને થાય તો 24 કલાક આના માટે જ રહી અને વિકાસના કામો અટકી જાય અને એમાં ખાસ કરીને પ્રાણીનો પ્રશ્ન ખૂબ વિકટ છે। અત્યારે અહીં અને આજુબાજુના ગામોમાં લવાણામાં પણ અમારા 50 ઘર તો હિજરત કરી ચૂક્યા છે અને અત્યારે પણ હજી બહુ ઘણા બધા આવો ને આવો પ્રશ્ન રહ્યો, તો એમને રોજગારી માટે બહાર જવું પડશે। અત્યારે 1200 ફૂટના બોર પણ અત્યારે પાણી નથી અને ફેલ થઈ ગયા છે, એટલા માટે અમે આવો નિર્ણય કર્યો છે કે વિકાસના કામ માટે કેશાજી ચૌહાણ સાહેબને કીધું છે કે તમે અમારે ત્યાં નહીં આવો તો ચાલશે। આવો નિર્ણય હું દરેક વિધાનસભાના દરેક ગામોને વિનંતી કરું કે આવો નિર્ણય લે, અને આ નિર્ણયને ધારાસભ્યશ્રીએ પણ વધાવ્યો છે કે આ નિર્ણય સારો નિર્ણય છે એટલા। જ્યારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે પણ ગામના લોકોનો નિર્ણયને આવકારી ગામના લોકોનો આભાર માન્યો હતો। લવાણા ગામના તમામ સમાજના તમામ આગેવાનો ભેગા થઈ અને આપણા તે જે સામાજિક ધાર્મિક અને બીજા વ્યક્તિગત જે પ્રસંગો છે
આ ઉત્સવો પ્રસંગો એ આપણી સંસ્કૃતિ છે, એ પ્રસંગો આપણને ઉર્જા અને ઉત્સાહ પૂરું પાડે છે, પરંતુ એના કરતાં પણ વધારે અગત્યની જરૂરિયાત આ વિસ્તાર માટે, આ ભૂમિ માટે એ સખત પરિશ્રમ કરવાનો આ સમય છે. પ્રશ્નોને ઉકેલવા માટે, પાણી માટે મથવા માટેનો પરિશ્રમ કરવા માટેનો આ આપણા સૌના માટેનો આ સમય છે. તો એ સમયની અંદર ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે હું પૂરતો સમય આપી શકું એટલા માટે થઈ અને લવાણા ગામે આવા સામાજિક, ધાર્મિક કે વ્યક્તિગત કોઈ પ્રસંગોમાં ધારાસભ્યને બોલાવવાનો આગ્રહ નહીં રાખવો, આવો જે નિર્ણય કર્યો છે એ માટે લવાણા ગામને હું વંદન કરું છું અને તમારા ગામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ધોળા દિવસે જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી. જાણે ગ્રામ પંચાયતના કર્મચારીઓ પર અંકુશ ના હોય તેવું સામે આવ્યું. સરકાર દ્વારા વીજળી બચાવ અભિયાન ચલાવી રહી છે, જ્યાં વીજળી માટે ખેડૂતો અને વીજ વપરાશકારો અનેકવાર આંદોલન કરતા જોવા મળે છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વીજળી, પાણી અને સફાઈ સેવાઓ આપવામાં આવતી હોય છે, જેના બદલામાં ગ્રામ પંચાયત દ્વારા તગડા વેરા વસૂલાત કરતી હોય છે. દિયોદરમાં ગત રાત્રિના સમય ખુદ ગ્રામ પંચાયત વિસ્તારથી રેલવે વિસ્તાર, ગ્રામ પંચાયતથી પોલીસ સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તારથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી છે, ત્યારે આજે વહેલી સવારથી સમાચાર પ્રસિદ્ધ થાય ત્યાં સુધી શહેરના લક્ષ્મીપુરાથી શુભમ સોસાયટી વિસ્તારના રોડ ઉપરથી કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ તો કેટલીક સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી હતી. શહેરના કેટલાય વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે અનેક રહીશો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં લાઇટ સુવિધા જોવા મળતી નથી, ત્યારે આજે દિયોદરના શુભમ સોસાયટીથી લક્ષ્મીપુરા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી હતી. જોકે દિયોદર તાલુકાના અનેક ગામોમાં હજુ પણ વીજ, પાણી, સફાઈ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જ્યારે દિયોદર શહેરની વાત કરીએ તો શહેરીજનોએ મળેલી પાયાની સુવિધાઓનો સરેઆમ સ્ટ્રીટ લાઇટ ચાલુ હાલતમાં વીજ વેડફાટ થઈ રહ્યો છે. જેમ વાત કરવામાં આવે તો વીજળી વિના જીવનની કલ્પના કરવી આ યુગમાં મુશ્કેલ છે, ત્યારે સરકાર દ્વારા વીજળીનો દુરુપયોગ રોકી તેની બચત કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ દિયોદર શહેરમાં જાણે મફતમાં વીજળી મળતી હોય તેમ તેનો સરેઆમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટ્રીટ લાઇટોનો વીજ વેડફાટથી કોને ફાયદો, ગ્રામ પંચાયત કે ગામના નાગરિકોને, તેવા સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના બાલોત્રી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વંદે ભારત ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ બોર્ડર વિસ્તારના યુવાનોને પોલીસ વચ્ચે મૈત્રીભાવ બની રહે તેમજ જાગૃત યુવાન ગુનાખોરી મુક્ત સમાજને સાર્થક કરવા યુવાનો અને પોલીસ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. આજના કાર્યક્રમમાં ટોટલ 4 ટીમો, જેમાં થરાદ ડિવિઝન 11, થરાદ પોલીસ સ્ટેશન 11, સરહદી ટાઇટન 11 તેમજ માવસરી પોલીસ સ્ટેશન 11 ભાગ લીધો હતો, જેમાં સરહદી ટાઇટન 11 તેમજ થરાદ ડિવિઝન વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કરાયું હતું, જેમાં સરહદી ટાઇટલ મેચ જીતી હતી, જ્યારે ફાઇનલમાં વિનર થયેલી ટીમને તેમજ રનર અપ ટીમને ટ્રોફી આપી સન્માન કરાયું હતું. આજના કાર્યક્રમમાં થરાદ ડીવાયએસપી SM વાળોતરિયા, થરાદ PSI CP ચૌધરી, NP સોનારા, માવસરી PSI પ્રકાશભાઈ વ્યાસ માવસરી સરપંચ, દાનાભાઈ બાલોંત્રી સરપંચ, રૂપસિંહભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ પાનીસરા સરપંચ સહિત ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. આજના કાર્યક્રમમાં બાલોંત્રી ગામના સરપંચ તેમજ યુવાનો ખડે પગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બોર્ડર રેન્જના IGP સાહેબ શ્રી JR મોથલિયા સાહેબની સૂચનાથી તેમજ બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચનાથી અમે બોર્ડરના યુવાનો, બોર્ડરના જે ગામડાઓ લાગુ પડે છે થરાદ ડિવિઝનમાં, તે બોર્ડરના જે ગામડાઓ છે તેના યુવાનો સશક્ત બને અને એમાં દેશભાવના વધે અને પોલીસ અને યુવાનો વચ્ચે મિત્રતા કેળવાય તેવા ઉદ્દેશથી ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે. અને આ ક્રિકેટ મેચ વંદે ભારત ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરેલું હતું. માવસરી પોલીસ સ્ટેશનની હદના જે ગામડાઓ છે બોર્ડરને લગતા, ત્યાં આયોજન કરેલું હતું. તેમાં આજુબાજુના ઘણા ગામના સરપંચો હાજર રહેલા હતા, આગેવાનો હાજર રહેલા હતા અને
युवानों खूब उत्साह थी भाग लीधेलो हतो अने वंदे भारत क्रिकेट मैचनुं सरस मजानुं आयोजन अमारा रेन्ज आईजीपी साहेब मथलिया साहेब अने अक्षयराज मकवाणा साहेबना मार्गदर्शनथी अने तेओनी सूचनाथी अमे करेलुं हतुं अने आमां आश्रे 1500 થી 2000 જેટલા લોકો ભેગા થયેલા હતા અને સરસ મજાનું મેચનું આયોજન કરેલું હતું. અમારો આ બોર્ડરના ગામડાઓના યુવાનો વચ્ચે પોલીસ વચ્ચે જે ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે અને હજી પણ ભવિષ્યમાં પણ અમે આવા આયોજન કરવાના છે. આની પાછળ અમારો ઉદ્દેશ એવો છે કે યુવાનો સંગઠિત બને અને સંગઠિત બને, સશક્ત બને, યુવાનો વ્યસનમુક્ત બને, યુવાનો અને પોલીસ વચ્ચે મિત્રતા કેળવાય, યુવાનો જાગૃત બની સમાજને સુરક્ષા પ્રદાન કરે, યુવાનો રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં અગ્રેસર રહે અને ખાસ કરીને યુવાનો જાગૃત બની સમાજમાં રહેલ કુરિવાજો કુપ્રથાઓ નાબૂદ કરવા અગ્રેસર રહે તે અમારો ઉદ્દેશ હતો અને આ ઝુંબેશ અમે ચાલુ રાખશું જેથી કરીને યુવાનો જાગૃત બને અને જે સમાજમાં અને ખાસ કરીને જે આ બનાસકાંઠાના અમુક વિસ્તારની અંદર જે અમુક કુપ્રથાઓ છે, કુરિવાજો છે, વ્યસનનું પ્રમાણ છે, આ બધું નાબૂદ થાય અને યુવાનો ખૂબ જ સશક્ત બને, બસ આ જ અમારો ઉદ્દેશ છે. સરસ મજાનું આયોજન થયેલું હતું અને મતલબ પત્રકાર મિત્રો પણ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા, તે તમામનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આજે ડીસાત તાલુકાના થેરવાડા ગામમાં પણ એક આખલો હડકાયો થતાં આતંક મચાવ્યો હતો. વહેલી સવારે જ હડકાયા આખલાએ ગામમાં આતંક મચાવતા ભયનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે ગામના યુવાનો એકઠા થઈ આ હડકાયો આખલો ગામમાં કોઈ નુકસાન ન કરે તેમજ કોઈને ઈજા ન પહોંચાડે તે માટે ધોકા તેમજ લાકડીઓ સાથે આવી લક્ષ્મણ રેખા બનાવી હતી અને 5 કલાકની મહેનત બાદ 100થી વધુ લોકોના ટોળાએ ભેગા થઈને આખલાને બંધક બનાવ્યો હતો. આખલાને બંધક બનાવતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે લોકોએ આખલાને બંધક બનાવી તળાવ પાસે લઈ જઈ ઝાડ સાથે સુરક્ષિત રીતે બાંધ્યો હતો અને આખલાને પણ કોઈ નુકસાન ન થાય અને જીવના જોખમાય તે માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.